जूनागढ़ महानगर पालिका वर्ष 2023-24 नु विकास लक्ष्य बजेट जनरल बोर्ड में मंजूर कर विपक्ष नो भारे होबाड़ो। जूनागढ़ महानगरपालिका नु वर्ष 2023-24 बजेट आज मनपा जनरल बोर्ड में मंजूर करवामां आव्यु हतु। मनपा जनरल बोर्ड में रूपया 827.98 करोड़ बजेट मंजूर करवामां आवता विपक्ष द्वारा विरोध करवामां आव्यो हतो। विपक्षे आक्षेपो कर्या हता कि बहुमती जोरे मंजूर करवामां आवेल बजेट कोईपण प्रकार अभ्यास कर्या वगरनुं बजेट छे। विपक्ष द्वारा आरोप लगावामां आव्या हता कि गत बजेटना घणा खरा महत्वना कार्यो पण हजु सुधी अधूरा छे। विपक्षे बजेटमां मनपा कमिश्नरनी गैरहाजरीनी बाबतने पण अयोग्य गणावी हती। महत्वनुं छे कि गत 2022-23 नुं कुल बजेट रूपिया 392.97 करोड़ मंजूर करवामां आव्युं हतुं। जो कि बजेटने लईने आगामी वर्षमां केटला कामो थशे ते हवे जोवानुं रह्युं अने आगामी वर्षमां जूनागढने बजेटथी शुं फायदो थाय छे તે તો આવનારા સમય જ જણાવશે। સાગર નિર્મળ જૂનાગઢ। જે આજે જનરલ બોર્ડની સાધારણ સભા મળવામાં આવી હતી તેમાં પાર્ટીના દરેક અધિકારીઓ પદાધિકારીઓ તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ હાજર રહ્યા હતા અને આજનું ખાસ બોર્ડ કે જે આપણા જૂનાગઢના વિકાસલક્ષી બોર્ડ અને બજેટ બોર્ડ રજૂ કરવામાં આવ્યું હતું અને આ બોર્ડ સર્વાનુમતે બહુમતીથી પાસ કરવામાં આવેલું છે। આમાં પ્રજાને લક્ષ્ય દરેક મહિલાઓને વડીલોને તેમજ યુવાઓને લગતા દરેક પાસા આવરી લેવામાં આવેલ છે અને આજનું બોર્ડ જે બજેટ બોર્ડ છે તે ખૂબ ને ખૂબ સારું બજેટ બોર્ડ બનાવવામાં આવેલું છે। કમિશનર સાહેબ આજે હાજર હતા નહીં એવો કંઈક ઇશ્યુ ઉભો થયેલો ના એ કમિશનરને તો અચાનક જ એને તો ટ્રેનિંગમાં જવાનું હોય છે એટલે જવું પડે અને આ બોર્ડ પણ આપણે તારીખ નક્કી કરેલી છે એ પ્રમાણે બોર્ડ લેવું જ પડે પરંતુ તેની જગ્યાએ બે બોર્ડ હતા એક સામાન્ય બોર્ડ હતો અને એક બજેટ બોર્ડ હતો। બજેટ બોર્ડની અંદર જે આ લોકો જે વિસંગતતાઓ રાખેલી છે ઘણી બધી વિસંગતતાઓ છે કે ભાઈ પાણી વેરો તો નથી ચડાવ્યું પણ વેરાની અંદર ઘણો બધો ચડાવી દીધેલા છે અને વેરો એ રીતનો ચડાવેલો છે કે જૂનાગઢની પ્રજાને પોસાય એમ નથી। અમે લોકોએ ખૂબ વિરોધ કરેલો છે અને દુકાનોના ભાડા જે હતા ડબલ કરેલા હતા તેમાં બોર્ડ સંમત થઈ ગયેલો છે અને ભાડા કેન્સલ કરેલા છે અને આ બોર્ડ બહુમતીથી આ લોકોએ સત્તાના જોડે બહુમતીથી પાસ કરી દીધેલો છે પણ આ જનરલ બોર્ડની અંદર પહેલી વાત તો એ હતું કે ભાઈ કમિશનર સાહેબ હાજર નહોતા। 850 કરોડ રૂપિયાનું જ્યારે બજેટ બોર્ડ મળતું હોય ત્યારે અધિકારી તરીકે કમિશનર સાહેબ શ્રી હાજર રહેવું જોઈએ। અગર કમિશનર સાહેબ શ્રી ના હોય તો આ બોર્ડને બીજી તારીખ આપી દેવી જોઈએ અને બીજી તારીખમાં ચલાવવો જોઈએ। આ બોર્ડ કમિશનર સાહેબ સિવાય ન ચાલે।